સંભળાય છે ને વેફરનો એકદમ ક્રિસ્પી અવાજ, બની છે એકદમ ક્રન્ચી કે તમે ખાવાની ક્યારેય નહીં ના પાડો. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ક્રિસ્પી ક્રન્ચી એવી કેળાની વેફરની રેસિપી. બજાર જેવી કેળાની વેફર એકદમ સહેલી રીતથી તમે ઘરે ગમે ત્યારે ખૂબ જ ઓછા સમયમાં બનાવી શકો છો. આજે હું તમારી સાથે કેળાની વેફર બનાવવાની એવી ટિપ્સ અને ટ્રિક શેર કરીશ જેનાથી 100% સચોટ ટ્રિકથી તમારી કેળાની વેફર પહેલી જ વારમાં ક્રિસ્પી ક્રન્ચી અને એકદમ બજાર જેવી બનશે. તો એકદમ સહેલી રીતથી કેળાની વેફર બનાવવાનું શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી કેળાની વેફર બનાવવા માટે મેં અહીંયા 5 નંગ જેટલા કાચા કેળા લીધેલા છે. કેળાની વેફર બનાવવા માટે આ રીતના એકદમ કાચા કેળા લેવાના છે, જે બહારથી એકદમ હાર્ડ એટલે કે કઠણ હોય અને અંદરથી એકદમ સફેદ હશે. જો વેફર બનાવતી વખતે કેળું જરા પણ પાકેલું હશે તો આપણી વેફર થોડી લાલ બની જશે. તો આ રીતના જ કેળાની પસંદગી વેફર બનાવવા માટે કરવી. હવે છરીની મદદથી ઉપરનો અને નીચેનો ભાગ આ રીતે કાઢી લઈએ અને સાથે નીકળતી છાલને પણ કાઢી લઈએ. હવે પીલરની મદદથી આ રીતે આપણે કેળાની ગ્રીન છાલને એકદમ સારી રીતે કાઢી લેવાની છે. કેળાની વેફર બનાવતી વખતે આ ગ્રીન છાલને એકદમ સારી રીતે કાઢવી ખૂબ જ જરૂરી છે. જો છાલનો જરા પણ ભાગ રહી જશે તો વેફરની સાઇડ્સ એટલે કે કિનારી એકદમ થીક બનશે. તો તમે જોઈ શકો છો કે મેં પીલરની મદદથી એકદમ સરસ ગ્રીન છાલને કાઢી લીધેલી છે. કાચા કેળાની છાલ કાઢ્યા પછી જે આ સફેદ ભાગ જ્યારે હવાના સંપર્કમાં આવે છે ત્યારે તે કાળો પડી જાય છે, જેનાથી આપણી વેફર બરાબર નથી બનતી. તો તે ના થાય તેના માટે કેળાના સફેદ ભાગ ઉપર આ રીતે થોડું મીઠું લગાવી દઈએ. છે ને એકદમ નવીન ટ્રીક, છોલેલા કેળા ઉપર જ્યારે તમે આ રીતે મીઠું લગાવીને રાખશો તો તે જરા પણ કાળા નહીં પડે. પણ હા, અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે એક સાથે બધા જ કેળાની છાલ ન કાઢતા, ફક્ત 2 જ કેળાની છાલ કાઢીને આ રીતે થોડું મીઠું લગાવી દેજો. કેળાની વેફરને સ્લાઇઝરની મદદથી ડાયરેક્ટ ગરમ તેલમાં જ પાડીને કરવામાં આવે છે, પરંતુ સ્લાઇઝરની મદદથી લાંબી અને ગોળ વેફર કેવી રીતે કરવી તે જોઈ લઈએ. તો તેના માટે સૌથી પહેલાં મેં વેફર કરવા માટેનું આ રીતનું એકદમ થીન સ્લાઇઝર લીધેલું છે, જેમાંથી એકદમ પતલી વેફર થાય છે. બજારમાં ઘણી જાતના આ રીતના વેફરના સ્લાઇઝર મળતા હોય છે, જેમાં પતલી વેફર થાય તેવું સ્લાઇઝર વેફર બનાવવા માટે પસંદ કરવું. હવે સૌથી પહેલા કેળાની એકદમ સિમ્પલ અને રાઉન્ડ શેપ વેફર બનાવવા માટે કેળાને આ રીતે સ્લાઇઝર પર ગોઠવીએ અને બસ તેને આ રીતે ઉપર નીચે કરતા જઈને આપણે ફટાફટ ઘણી બધી કેળાની રાઉન્ડ શેપની વેફર બનાવી શકશું. તો તમે જોઈ શકો છો કે વેફર એટલી પતલી છે કે મારી આંગળી પણ તેમાંથી દેખાય છે. છે ને બનાવી એકદમ સહેલી. તો રાઉન્ડ શેપની નાની વેફર કરતાં જો તમારે રાઉન્ડ શેપમાં થોડી મોટી કેળાની વેફર જોતી હોય તો કેળાના ઉપરના ભાગને આ રીતે સ્લાન્ટમાં કટિંગ આપી દેજો. બસ હવે આ સ્લાન્ટ ભાગને સ્લાઇઝર પર આ રીતે ગોઠવીને આપણે તેને ઉપર નીચે કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે કેળાની રાઉન્ડ શેપની મોટી વેફર પણ એકદમ સહેલી રીતથી તૈયાર થઈ ગઈ છે. હવે આવે છે મારી પર્સનલ ફેવરેટ કેળાની એકદમ લાંબી વેફર. તેના માટે છોલેલા કેળાને આ રીતે ઊંધું કરીને સ્લાઇઝર પર ગોઠવીએ અને બસ પછી ઉપર નીચે કરતા જઈને આપણે કેળાની લાંબી વેફર તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ લાંબી સ્લાઇસ વેફરની તૈયાર થઈ ગઈ છે. જો તમે પહેલી જ વાર કેળાની વેફર બનાવતા હોય કે પછી તમને ગરમ તેલથી થોડો ડર લાગતો હોય તો તેના માટે મેં અહીંયા એક બાઉલમાં પાણી રાખેલું છે. તેમાં સ્લાઇઝરની મદદથી વેફરને આ રીતે કરી લઈએ. અહીંયા આપણે પાણીમાં વેફર એટલા માટે કરીએ છીએ કારણ કે તે કાળી ના પડે અને બસ પછી આ વેફરને જ્યાં સુધી તમે તળો નહીં ત્યાં સુધી પાણીમાં જ રાખવી અને પછી તળતા વખતે આ રીતે પાણીમાંથી કાઢીને કિચન ટાવલથી કોરી કરી લેવી. તળતા પહેલાં વેફરને એકદમ કોરી કરી લેવી ખૂબ જ જરૂરી છે. તો આપણી વેફર તળવા માટે એકદમ તૈયાર છે. હવે આપણે વેફરને ક્રિસ્પી કરવાની 100% સચોટ રીત જોઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા બાઉલમાં 2 ચમચી જેટલું પાણી લીધેલું છે.
તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરીને મિક્સ કરી લઈએ. સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક કારણ એ છે કે મીઠામાં એવી ક્વોલિટી હોય છે કે જે વેફરમાં રહેલું મોઇશ્ચર એટલે કે બધું જ પાણી એબ્ઝોર્બ કરી લે, અને મોઇશ્ચર એબ્ઝોર્બ થવાને લીધે આપણી વેફર એકદમ ક્રિસ્પી બને. તો છે ને એકદમ સચોટ રીત. હવે વેફર ઉપર સ્પ્રિંકલ કરવાનો સ્પાઇસી અને ચટપટો મસાલો બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. જો તમારે વેફરને મરીવાળા ફ્લેવરની કરવી હોય તો તમે મરચાની જગ્યાએ 2 ચમચી જેટલો મરી પાવડર લેજો. તેમાં 1 ચમચી જેટલો સંચળ પાવડર એડ કરી દઈએ. આ મસાલામાં આપણે મીઠું એડ નથી કરતા, કારણ કે વેફરને ક્રિસ્પી કરવા માટે જે આપણે મીઠાવાળું પાણી બનાવેલું છે તેને લીધે તળતી વખતે વેફરમાં મીઠાનો સ્વાદ આવી જશે. તેથી આપણે વધારાનું મીઠું નથી એડ કરવાનું. અને વેફરને ચટપટો સ્વાદ દેવા માટે 1/2 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીને બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. આ મસાલો પહેલેથી બનાવી રાખવો ખૂબ જ જરૂરી છે, કારણ કે તળેલી ગરમા ગરમ વેફર ઉપર જ્યારે આ મસાલો સ્પ્રિંકલ કરશું તો તે વેફર સાથે એકદમ સરસ રીતે ભળી જશે. હવે વેફર તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. અહીંયા આપણે એટલું તેલ લેવાનું છે કે જેમાં વેફર એકદમ સારી રીતે ડૂબી જાય અને સરસ તળાઈ જાય. તો આપણું તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડો વેફરનો ટુકડો તેલમાં એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે વેફર થોડી વાર જ તેલમાં રહીને તરત જ ઉપર આવે છે, મીન્સ આપણું તેલ તળવા માટે એકદમ તૈયાર છે. હવે સૌથી પહેલા કેળાની લાંબી વેફર બનાવવા માટે સ્લાઇઝરને આ રીતે ગરમ તેલ ઉપર રાખી અને કેળાને સીધું રાખીને આ રીતે ઉપર નીચે કરતા જઈએ. તો તમે જોઈ શકો છો કે કેળાની લાંબી વેફર તેલમાં એકદમ ફટાફટ પડવા લાગી છે. વેફરને ગરમ તેલમાં એડ કર્યા પછી ઝારાની મદદથી આ રીતે તેને એકદમ ઝડપથી છૂટી કરી લેવાની છે. આ સ્ટેપ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે ઝારાની મદદથી વેફરને ફટાફટ છૂટી નહીં કરો તો તે એકબીજી સાથે ચોટી જશે અને બરાબર નહીં બને. હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. આપણે જે મીઠાવાળું પાણી બનાવેલું છે તેમાંથી ફક્ત 1/2 ચમચી જેટલું જ પાણી લઈને ગરમ તેલમાં હળવે હાથે એડ કરી દઈએ. આ પ્રોસેસ કરતાં એકદમ ધ્યાન રાખજો, કારણ કે ગરમ તેલમાં જ્યારે પાણી એડ થશે ત્યારે એકદમ ઝડપથી બબલ્સ થશે, જેનાથી દાજી જવાનો ભય રહેશે. હવે ઝારાની મદદથી વેફરને બંને બાજુ ફેરવતા જઈને એકદમ ક્રિસ્પી કરી લઈએ. આપણે જે મીઠાવાળું પાણી એડ કર્યું છે તેના લીધે વેફરમાંથી બધું જ મોઇશ્ચર એબ્ઝોર્બ થઈ ગયું છે અને તે ફક્ત થોડી જ વારમાં એકદમ ક્રિસ્પી બની ગઈ છે. તો વેફર બનાવતી વખતે આ ટ્રીક જરૂરથી વાપરજો. તો આપણી વેફર એકદમ ક્રિસ્પી તળાઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે તેલમાંથી વેફર તળાતી વખતે આ રીતના બબલ્સ એકદમ ઓછા થઈ જાય ત્યારે વેફર એકદમ ક્રિસ્પી તળાઈ ગઈ હોય છે. બસ હવે તળાયેલી વેફરને ઝારાની મદદથી આ રીતે ચાયણીમાં એડ કરી દઈએ, જેથી વધારાનું બધું જ તેલ એકદમ સારી રીતે નીકળી જાય. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી, ક્રંચી અને બજાર જેવી વેફર તળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે તળાયેલી ગરમા ગરમ વેફરને બાઉલમાં એડ કરી દઈએ અને ઉપરથી થોડો મસાલો સ્પ્રિંકલ કરી લઈએ. હવે બાઉલને આ રીતે ઉપર નીચે કરતા જઈને મસાલાને વેફરમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. આ પ્રોસેસ આ રીતે બાઉલ હલાવીને જ કરવાનું છે, હાથેથી નથી કરવાનું, કારણ કે આપણી વેફર એટલી પતલી અને ક્રિસ્પી છે કે તે તૂટી જશે. તો તમે જોઈ શકો છો કે વેફરમાં એકદમ સારી રીતે મસાલો ભળી ગયો છે, બની છે ને એકદમ ક્રિસ્પી. હવે કેળાની રાઉન્ડ શેપની વેફર બનાવવા માટે ફરીથી સ્લાઇસરને ગરમ તેલ ઉપર ગોઠવી દઈએ અને બસ પછી કેળાના રાઉન્ડ શેપના પાર્ટને આ રીતે સ્લાઇસર પર ગોઠવીને ઉપર નીચે કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ સહેલી રીતથી રાઉન્ડ શેપની વેફર ફટાફટ તેલમાં પડવા લાગી છે. હવે ઝારાની મદદથી આ રીતે ફટાફટ તળાયેલી વેફરને છૂટી કરી લઈએ, જેથી તે એકબીજા સાથે ચોટે નહીં. હવે ગરમ તેલમાં ફક્ત 1/2 ચમચી જેટલું મીઠાવાળું પાણી એડ કરી દઈએ. અને ઝારાની મદદથી વેફરને ઉપર નીચે કરતા જઈને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો આપણી વેફર ક્રિસ્પી થઈ ગઈ છે અને તેલમાંથી બબલ્સ પણ ઓછા થઈ ગયા છે.
હવે તળાયેલી વેફરને આ રીતે ચાઇણામાં લઈ લઈએ, જેથી વધારાનું બધું જ તેલ એકદમ સારી રીતે નીકળી જાય. તો બૈનીને એકદમ ક્રિસ્પી રાઉન્ડ શેપની વેફર અને એ પણ ખૂબ જ સહેલી રીતથી. હવે તળાયેલી વેફરને બાઉલમાં એડ કરીને થોડો મસાલો સ્પ્રિંકલ કરી લઈએ અને બ્રાઉનને આ રીતે ઉપર નીચે કરતા જઈને મસાલાને એકદમ સારી રીતે વેફરમાં સ્ટિક કરી લઈએ. આ પ્રોસેસ જ્યારે વેફર ગરમ હોય ત્યારે જ કરવી. જો વેફર જરા પણ ઠરી જશે તો મસાલો વેફર સાથે સ્ટિક નહીં થાય. તેથી જેમ તમે વેફર તળતા જાઓ તેમ મસાલો એડ કરતા જજો. છે ને એકદમ સહેલું? તો બૈની છે ને આપણી વેફર એકદમ ક્રિસ્પી અને ક્રંચી. હાથેથી આ રીતે તોડીએ તો તમે જોઈ શકશો કે એટલી ક્રંચી છે કે હાથમાં ભૂકો થઈ જાય છે. બૈની છે એકદમ બજાર જેવી. આ કેળાની વેફરને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને 15-20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો 100% સચોટ રીતથી અને બધી જ ટીપ્સ અને ટ્રિક્સ સાથે એકવાર આ કેળાની વેફર જરૂરથી બનાવજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.